જામનગર કોંગ્રેસી કોર્પોરેટરો દ્વારા કલેક્ટર કચેરીએ પાઠવવામાં આવ્યું હતું, જેમાં કોરોનામાં લોકોને માસ્કના નામે ઉગાડી લૂંટ થતી બંધ તેમજ કોરોનાના દર્દીઓ અને કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને સહાય કરવા માંગણી. જામનગરના કોંગ્રેસી કોર્પોરેટરો દ્વારા કલેક્ટરને આજે આવેદનપત્ર પાઠવી કોરોનામાં લોકોને માસ્કના નામે ઉગાડી લૂંટ થતી બંધ કરવા ઉપરાંત કોરોનાના દર્દીઓ અને કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને સહાય કરવા માંગણી સાથેનું આવેદનપત્ર કલેક્ટર કચેરીએ પાઠવવામાં આવ્યું હતું. જામનગરની કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 15ના કોર્પોરેટરો વિરોધ પક્ષના નેતા સાથે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ વિપક્ષી કોર્પોરેટરોએ માસ્કના નામે કરવામાં આવતા દંડને લઈને લૂંટ ગણાવી ઉગ્ર સત્રોચ્ચાર કર્યા હતા અને લોકડાઉન સમયમાં નાના અને મધ્યમ વર્ગની રોજગારીને ધ્યાને લઈને દંડ કરવા જોઈએ તે પ્રકારની નસીહત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને અસંવેદનશીલ ગણાવી કોરોનાના દર્દીઓને તેના પરિવારજનો જોઈ શકે તે માટે હોસ્પિટલમાં સીસીટીવી સિસ્ટમ મારફતે LED સ્ક્રીન મૂકી વ્યવસ્થા કરવા તેમજ કોરોના સંક્રમિત દર્દીઓના પરિવારજનોને 14 દિવસ દરમિયાન ક્વોરન્ટાઇન પીરિયડમાં 15,000 થી 20,000 રૂપિયાની સહાય કરી મદદરૂપ થવા માંગણી કરી હતી. સાથે સાથે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને પણ આર્થિક સહાય કરવાની માંગણી સરકાર સમક્ષ કરી હતી. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર. અમે વોર્ડ નંબર 15ના ચારે ચાર કોર્પોરેટરે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આવા કોરોનાના મહામારીના ભયડામાં જામનગરને ગુજરાતમાં પણ મૃત્યુ થાય છે અને બીજું માસ્કના નામે જ્યાં ભારતીય જનતા પાર્ટી સરકારે જે ઠરાવ કર્યો છે કે 1,000 રૂપિયા લઈએ એ ખરેખર યોગ્ય નથી. આવા કોરોનાના ટાઈમમાં કોઈ અગર આજ રોજગારી ધંધો બેરોજગાર માણસો થઈ ગયા છે એટલે આ કોઈ અગર પૈસા ન હોય એનું અમે પણ લખાણ કર્યું છે એ પણ ન હોવા જોઈએ. અને બીજું જે હોસ્પિટલમાં જે કોરોનાના દાખલ હોય એના વાલીઓ એને જોઈ શકે તેવા CCTV કેમેરા અને મોટી સાઇઝ સ્ક્રીન રાખે જેનાથી કરીને એના પરિવારના બધા જોઈ શકે એટલા માટે અમે જામનગરના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે.